રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં થયેલા વિંધાની ઘટનાએ સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ આખા દેશને હચમચાવી નાખ્યો છે. 28 લોકો જીવતા રાહત થઈ ગયા છે અને જો હવે વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 17 લોકોના ડીએનએ છે તે મેચ થયા છે, તે થયા છે અને 17 લોકોના પરિવારો અને જે છે એના મૃતે છે તે સોંપવામાં આવે છે અને અન્ય તેઓના જે ડીએનએ બેચીની તારીખ કાર્યવાહી છે તે ચાલુ છે ને હજુ આવનારા 24 થી 48 કલાકની અંદર તમામ લોકોના તેના ડીએનએની સ્ટેમ્પી થાય અને તમામ લોકોના મૃતદેહો છે તે પરત લૂકવામાં આવે તેવી અત્યારે શક્યતાઓ રહેલી છે. અત્યાર સુધી 17 લોકોના પરિવારને મૃતદેહો છે તે સોંપવામાં આવ્યા છે. અત્યારે વાત કરવામાં આવે તો જે લોકોના પરિવારને લખી મળ્યા તેઓની હાલત બધી ગયા છે. સિવિલ હોસ્પિટલ ખાતે તેઓ સતત પોતાના સ્વજનના મૃતદેહને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પોતાના સ્વજનનો મૃતદેહ મને આ મૃતદેહ તો ન કહી શકાય પરંતુ તેમના સ્વજન છે તેમના શરીરના જે અવશેષો છે બાકી રહેલા અવશેષો છે તે મળે તેની રાહ છે તેઓ જોઈ રહ્યા છે ને સતત ચોથે દિવસ તેને ચોથો દિવસ થઈ ગયો હવે તેઓની સંયમ છે તે પણ ખસી રહ્યો છે ને જલ્દીમાં જલ્દી ટીની કાપસી પૂરી થાય તેવી રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધીમાં થયેલી કાયદાકીય કાર્યવાહીની વાત કરવામાં આવે તો 4 આરોપીની અત્યાર સુધીમાં ધરપકડ છે તે કરી લેવામાં આવી છે. તેમાંથી યુવરાજસિંહ સોલંકી, નીતિન જૈન, રાહુલ રાઠોડ અને ધવલ ઠક્કર નામના આરોપીની ધરપકડ છે તે અત્યાર સુધીમાં કરી લેવામાં આવી છે. તેમાં ગઈકાલે રાત્રે ધવલ ઠક્કર નામના આરોપીની ધરપકડ છે તે બનાસકાંઠાથી કરી લેવામાં આવી છે. આ ચારેય આરોપીઓ છે તેમાં 10-10, 15-15 ટકાના પાર્ટનર હોવાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે. ત્રણ આરોપીને ગઈકાલે કોર્ટમાં છે તે રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા ધારદાર જે વકીલો જે ધારદાર દલીલો હતી સ્પેશિયલ પીપીની એને ધ્યાને રાખીને 14 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવે છે અને તેમના રિમાન્ડ દરમિયાન આરોપીની ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ છે તે સતત પૂછપરછ છે તે કરી રહ્યા છે. તે દરમિયાન ચોથા આરોપી ધવલ ઠક્કરને પણ અત્યારે કોર્ટમાં રજૂ કરાયો છે અને તેના પણ 14 દિવસના જ રિમાન્ડ છે તે માગવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે અને તેના પણ વધુમાં વધુ રિમાન્ડ મંજૂર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે અત્યારે દેખાઈ રહી છે. અને બીજી અન્ય વાત કરવામાં આવે તો નવું નિયુક્ત પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ પણ આજે પોતાનો ચાર્જ છે તે સંભાળી લેશે. ખૂબ જ સાદગીપૂર્વક તેણે ચાર્જ સંભાળ્યો છે કારણ કે જે પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે તે મુજબ તેમણે પોતાનો ચાર્જ સંભાળ્યો છે અને સતત રાજકોટ આવતા તેઓ એક્શનમાં આવી ગયા છે અને સતત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છે નવનિયુક્ત અધિકારીઓ છે તેમની સાથે બેઠક છે કરી રહ્યા છે. પોલીસ કમિશનરની સાથે સાથે જેસીપી છે, ડીસીપી છે તેઓ પણ નવા આવ્યા છે. તેઓની પણ બચી થઈ હતી એટલે નવા અધિકારીઓ છે તે અહીંયા આવ્યા છે અને તેમની સાથે પણ બેઠક કરી રહ્યા છે અને ક્રાઇમ બ્રાન્ચના જે ડીસીપી છે, એસીપી છે જે પહેલેથી જ આ તપાસ સંભાળી રહ્યા છે તેમની પાસેથી તલસ્પર્શી માહિતી છે તેઓ લઈ રહ્યા છે. પોલીસ કમિશનરે ઘટનાસ્થળની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં જે કંઈ પણ થયું હતું તેની પણ જે તમામ નાનામાં નાની વિગતો છે તેમને મેળવી હતી અને હવે આગળ અન્ય જે બાકીના પકડવાના આરોપીઓ છે તેમને કઈ રીતે પકડવા, તેમને કઈ રીતે શોધખોળાત ધરવી તે દિશામાં પણ તેઓ સૂચનાઓ, દિશા નિર્દેશો, આદેશો છે તે આપી રહ્યા છે અને નવા આરોપીઓ કોને ઉમેરવા તે દિશામાં પણ સતત તપાસ છે, સતત મીટિંગો છે તે ચાલી રહી છે. બીજી અન્ય ગઈકાલના દિવસમાં જો સૌથી કોઈ મોટી કાર્યવાહી જો થઈ હોય તો રાજકોટના પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરની બદલી છે તે કરી દેવામાં આવી છે અને અન્ય જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેના અધિકારીઓ છે, ટીપી શાખાના અધિકારીઓ છે, ટાઉન પ્લાનર છે તેમની સસ્પેન્ડ છે તેમને કરી દેવામાં આવ્યા છે અને આરએનબી વિભાગ, રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારીઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં છે. આ ઉપરાંત 2 PIની પણ સસ્પેન્ડ છે તે કરવામાં આવી રહ્યા છે. તેમાંથી 1 PI એને રાઠોડની ગઈકાલે સખત પૂછપરછ છે તે કરવામાં આવી છે. કલાકો સુધી ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા 2 PI NI રાઠોડ છે તેની પૂછપરછ કરવામાં આવી છે અને તેમાં કેટલાક જે મોટા ખુલાસાઓ થયા હોવાની વાત પણ સામે આવી રહી છે અને આ PIની પૂછપરછ બાદ જ જે પોલીસ કમિશનર છે તેમને ભેગવાની વાત પણ અત્યારે સામે આવી રહી છે. ઉચ્ચ અધિકારીના કહેવાથી ક્યાંક ને ક્યાંક આ ખાડા કાન છે તે ટીઆરપી ઝોન ગેમ ઝોન ચાલી રહ્યો હતો તેના આડે કરવામાં આવ્યા હતા તેવી પણ માહિતી છે તે અત્યારે બહાર આવી છે અને ગઈકાલે જે કોર્ટ કાર્યવાહી થઈ તેમાં સૌથી મહત્વની વાત એ હતી કે બાર એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી કે જે માલિકો છે તેઓ તો આરોપીઓ છે જ પરંતુ જે અધિકારીઓ છે તેઓ પણ આમાં સરખા જ આરોપીઓ છે, તેઓ પણ આ ઘટનામાં સરખા જ પાપી છે, તેમને પણ આરોપી બનાવવામાં આવે તેવી રજૂઆત, ધારદાર રજૂઆત છે તે બાર એસોસિએશન દ્વારા કરવામાં આવી છે અને કોર્ટે પણ ક્યાંક ને ક્યાંક આ રજૂઆત ધ્યાનમાં લીધી છે.
તેવી વાત છે. તે અત્યારે સામે આવી રહી છે, ક્યાંક ને ક્યાંક જે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ સૂત્રો તરફથી જે માહિતી મળી છે તેમાં ક્રાઇમ બ્રાન્ચ ખાતે જે ટાઉન પ્લાનિંગના અધિકારી છે, ધારપુર કોર્પોરેશનના જે સસ્પેન્ડ થયેલા અધિકારીઓ છે તેમાંથી પણ 2-3 અધિકારીઓની પૂછપરછ છે તે ક્રાઇમ બ્રાન્ચે લઈ આવીને કલાકોથી ચાલી રહી છે. અને આ પૂછપરછ બાદ આ જે ટાઉન પ્લાનિંગ અધિકારીઓ છે, કોર્પોરેશનના જે સસ્પેન્ડ થયેલા અધિકારીઓ છે તેમને પણ આરોપીઓ બનાવાય તેવી પૂરેપૂરી શક્યતાઓ રહી છે. તેઓના પણ એફઆઈઆરમાં નામ જોડાય, તેઓની સામે પણ એફઆઈઆર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ રહી છે. કારણ કે પહેલેથી એ માંગ ઉઠી રહી છે કે અધિકારીઓને પણ આરોપીઓ બનાવી દેવામાં આવે, માત્ર સસ્પેન્ડ અને બદલીથી સંતોષ માની ન લેવામાં આવે. સસ્પેન્ડ કરવાના અને બદલી કરવાની હેડલાઈનો બનાવીને ખાલી સંતોષ ન માની લેવામાં આવે, પરંતુ તેઓની સામે પણ એટલી જ કાર્યવાહી થવી જોઈએ. કારણ કે તે લોકોએ જો આ છૂટછાટ આપી ત્યારે આ આરોપીઓએ આટલો મોટો ગેમ ઝોન ખડક્યો, આટલી મોટી ગુનાહિત બેદરકારી કરી, ગુનાહિત પ્રવૃત્તિ કરી. જો આ અધિકારીઓએ સમયસર કાર્યવાહી કરી હોત, ફાયર વિભાગે સમયસર તપાસ કરી હોત, એનઓસીની તપાસ કરી હોત, તો આટલી મોટી ગુનાહિત બેદરકારી છે તે આ ગેમ ઝોનના માલિકો કરત જ નહીં અને આટલી મોટી ઘટના બનત જ નહીં. એટલે કે કોર્પોરેશનના અધિકારીઓ છે, ફાયર વિભાગના અધિકારીઓ છે, તે પણ આ ઘટનામાં સરખા ભાગીદાર છે. તેઓએ આ ખાડા કાન કર્યા એટલે આટલી મોટી ઘટના બની, આટલી મોટી જે બેદરકારી છે તે કરી. અત્યારથી જે વાત સામે આવી છે, કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં જ નહોતી આવી, માત્ર પોલીસ પાસેથી ટિકિટ બુકિંગની મંજૂરી લેવામાં આવી હતી. જે ટિકિટના ભાવો નક્કી કરવાના હોય તેની મંજૂરી માત્ર લેવામાં આવી હતી અને તે મંજૂરીનું પણ પાલન ન હોવાની વાત છે તે સામે આવી હતી. ગઈકાલે પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરી, તેમાં તે બરોબરના ઘેરાયા હતા અને માત્ર 4-5 મિનિટમાં જ તેઓએ પ્રેસ કોન્ફરન્સ છોડીને ઊભું થઈને જતું રહેવું પડ્યું હતું. એટલે ત્યાં જે વાત સામે આવી ગઈ હતી કે ક્યાંક ને ક્યાંક તંત્ર છે તે જ આમાં ઘેરાઈ ગયું છે, તંત્રના જ વાક છે. અને હજુ પણ વધારે અધિકારીઓ છે, પદાધિકારીઓ છે, તેના રાજીનામા લેવાય તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. સૂત્ર તરફથી માહિતી મળી રહી છે કે કોર્પોરેશનના અન્ય પદાધિકારીઓ છે, નેતાઓ છે, તેના પણ રાજીનામા લેવાઈ શકે છે. ધવલ ઠક્કરને અત્યારે કોર્ટમાં રજૂ કરી દેવાયો છે અને અન્ય આરોપીઓને હવે ક્યાં સુધીમાં પકડવામાં આવે છે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે. સૌથી મોટી વાત એ છે કે અધિકારીઓ છે, કોર્પોરેશનના અધિકારીઓ છે, તેમને આમાં આરોપી તરીકે લેવાય છે કે નહીં તે સૌથી મહત્વની બાબત રહેશે. કારણ કે સરકારી ખાતામાં બદલી અને સસ્પેન્શન એ શું વસ્તુ છે તમને આપણે જાણીએ છીએ. બદલી થતાં બદલીની ટેવ તો પોલીસ અધિકારીઓને અને તમામ જે કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર સહિતના લોકો હોય છે અને બદલીની ટેવ તો હોય જ છે. તે બદલી વસ્તુ તેમના માટે કોઈ નવી વાત નથી, બદલી થવી એક સામાન્ય પ્રક્રિયા છે, તે કોઈ સજા નથી. આમાં એક સજાપાત્ર વસ્તુ છે, તેમને જે તેમની જવાબદારી છે તે સજાપાત્ર તેમને જે ગુનો છે તે કર્યો છે અને તેમના વિરુદ્ધ એફઆઈઆર થવી જોઈએ. ને જે માલિકો સામે જે કાર્યવાહી થઈ રહી છે, માલિકો સામે જે પગલાં લેવાઈ રહ્યા છે તે જ પગલાં જે આ ટાઉન પ્લાનિંગના અધિકારીઓ છે, કોર્પોરેશનના સસ્પેન્ડ અધિકારીઓ છે, તેમની સામે લેવાવા જોઈએ. હવે આવનારા દિવસોમાં જોવા મહત્વનું રહેશે કે અધિકારીઓને પણ આમાં કાર્યવાહીમાં લેવામાં આવે છે, આરોપીઓ બનાવવામાં આવે છે કે પછી માત્ર માલિકો સામે કાર્યવાહી કરીને અધિકારીઓને બચાવી લેવામાં આવે છે.